યુરોપિયન પ્રજાએ ભારતમાં આવવાનો નવો જળ માર્ગ છે. મિત્ર, હવે પછી એવું જોવાનું છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું હવે આગમન થઈ રહ્યું છે, એટલે કે બધી પ્રજાતિઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. અને કઈ રીતે વેપાર કરી? કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ યુરોપિયન પ્રજાએ નવો જળમાર્ગ શોધ્યો, હવે એ લોકો ભારતની અંદર કઈ રીતે વેપાર કરે છે એ જોવાનું છે. મિત્ર, કે ભારતમાં યુરોપિય પ્રજાનું આગમન, એટલે કે અંગ્રેજોનું પણ આગમન થયું હતું અને એના વેપારી મથકોની પણ શું કરી હતી? સ્થાપના, કે કઈ કઈ જગ્યાએ વેપારી મથકો સ્થાપ્યા, એટલે કે વેપારી શરૂઆત કરી. તો મિત્ર, જોઈએ કે ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા માટે સર્વપ્રથમ પોર્ટુગીઝો, એટલે કે ફિરંગી પ્રજા ભારતમાં, આપણને બહુ ખબર નહીં હોય પણ ધોરણમાં તેમ છતાંય ભણી ગયા કે અંગ્રેજો કરતા પણ સર્વપ્રથમ આપણે કોણ આવ્યા હતા? પોર્ટુગીઝો, જેને આપણે ફિરંગી તરીકે પણ ઓળખીએ છીએ. જે લોકો ભારતની અંદર શું કરવા માટે આવ્યા હતા? વેપાર કરવા માટે. જેવો જળમાર્ગ શોધાયો એવું તરત જ પહેલી પ્રજાતિ જો કોઈ આવી હોય ભારતની અંદર, તો એ કઈ હતી? પોર્ટુગીઝો, જે આપણે ફિરંગીઓ તરીકે ઓળખીએ છીએ. મિત્ર, કે જે આ પોર્ટુગીઝો એટલે કે ફિરંગી હોય, તેમના 100 વર્ષના સમયગાળાની અંદર, કે જેઓ આવ્યા એના 100 વર્ષના સમયગાળાની અંદર તેમણે દીવ, દમણ, ગોવા અને કોચી જેવા પ્રદેશો એને પોતાના નિયંત્રણની અંદર લાવી દીધા. આવા પ્રદેશો પોતાના નિયંત્રણની અંદર, એટલે મિત્ર એ વેપાર કરતા તો એનું વર્ચસ્વ, એટલે કે એ પોતે જ આ પ્રદેશોનો શું કરતા હતા? વહીવટ, ઈ જે કે એમ થાય એવી રીતે એના પોતાના નિયંત્રણની અંદર લઈ દે. કયા કયા પ્રદેશો પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ફિરંગીઓએ કયા પ્રદેશો પોતાના વર્ચસ્વમાં લીધા હતા? દીવ, દમણ, ગોવા અને કોચી, આ પ્રદેશોને પોતાના વર્ચસ્વની અંદર આ પોર્ટુગીઝ પ્રજાઓએ, એટલે કે ફિરંગીઓએ લાવી દીધા. મિત્ર, હવે થયું કેવું કે આ પ્રજાનો વેપાર જોઈએ. આ પ્રજાએ કેમ કરે? તો કે પોર્ટુગીઝોને જોઈએ. બીજા લોકોને હવે કેવું થાય કે આપણે કોઈ પણ ક્લાસની અંદર કોઈ પણ આપણો મિત્ર કે આપણે બેન પડી કોઈ પણ બીજી વસ્તુ લાવે તો આપણને શું થાય? કે હું અહીં લાવું, થાય ને? તો મિત્ર, એવું જ થયું કે આ પોર્ટુગીઝોનો વેપાર જોઈ અને બીજી પ્રજાને એવું થયું કે અમે પણ ભારતમાં જઈને આવો વેપાર કરીએ. તો એ કઈ કઈ પ્રજાની? મિત્ર, તો કે ડચ લોકો, જે ક્યાંના છે મિત્ર? હોલેન્ડના, એટલે કે હોલેન્ડના ડચ લોકો અને ડેનિશ, જે ક્યાંના હતા? ડેનમાર્ક, એટલે કે હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કના ડેનિશ લોકો ભારતની અંદર આવ્યા. કેમ? પોર્ટુગીઝોને જોઈ અને હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કના ડેનિશ લોકોને એવું થયું, અમે પણ ભારતની અંદર આવી અને શું કરીએ? વેપાર કરીએ. આપણે એવું થાય ને મિત્ર, કોકનું જોઈ આપણને એવું થાય, લાઈન આવું લઈ આવી, કોઈક સારી પેન લાવ્યો હોય મોટી નાની રમકડા વાળી, તો આપણને એવું થાય કે આપણે પણ એવું કરીએ. તો એવી જ રીતે મિત્ર, આ પણ પ્રજાને એવું થયું, હોલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ, અમે પણ ભારતની અંદર જઈને શું કરીએ? વેપાર કરી. મિત્ર, એ પછી પણ ઇંગ્લેન્ડની અંદર એની રાણી હતી. કોણ હતી રાણી? એ સમયની સ્વીસન 1600ની અંદર ઇંગ્લેન્ડની રાણી, જેનું નામ હતું એલિઝાબેથ. તમે ધોરણ 8ની અંદર ભણીને લાવ્યા છો, ઈસવીસન 1600માં ત્યાંની રાણી હતી, એનું નામ હતું એલિઝાબેથ. મિત્ર, એ એલિઝાબેથે પણ ભારતની અંદર વેપાર કરવા માટે એક કંપનીની શરૂઆત કરવાની કીધી અને એ કંપનીનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. એટલે ભારતની અંદર વેપાર કરવા માટે જે કંપની શરૂ થઈ એ કંપનીનું નામ શું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. મિત્ર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું કરી હતી? શરૂઆત કરી. અને શરૂઆત થઈ અને એ પછી ઈસવીસન 1608ની અંદર, એટલે કે કંપનીની શરૂઆત થઈને 8 વર્ષ પછીની અંદર અંગ્રેજોનું પ્રથમ વહાણ, એટલે કે જહાજ, ભારતની અંદર સૌથી મહત્વનું શહેર જેમાં આપણે રહીએ છીએ સુરત બંદરે આવી પહોંચ્યું. મિત્રો, તમને બધા કદાચ નહીં ખબર હોય, આમ તો ધોરણ 8ની અંદર આવી જ ગયું છે કે અંગ્રેજોએ સર્વપ્રથમ ક્યાં આવ્યા હતા? તો કે આપણું સુરતનું જે બંદર છે એ બંદરે આ અંગ્રેજોનું પ્રથમ જહાજ, એટલે કે પ્રથમ વખત આપણા સુરતની અંદર જ આવ્યા હતા.
અને ત્યાં આવીને જહાજ અને જહાજ નું મિત્ર કપ્તાન કપ્તાન એટલે કોણ જે જહાજ ચલાવતા મેઇન વ્યક્તિ હોય તે શું કહે છે કપ્તાન જેમ કે વિમાનમાં પેલો હોય પાયલોટ એવી રીતે જહાજમાં શું હોય કપ્તાન બસમાં કેમ કે એવી રીતે આનું શું હોય છે કપ્તાન મિત્ર એ કપ્તાન એ કપ્તાન નું નામ હતું વિલિયમ હોકિન્સ એટલે કે ભારતની અંદર પહેલું જહાજ લાવનાર વ્યક્તિ હતો હોકિન્સ બરાબર પરંતુ શું કેવું કે ફિરંગીઓનું વર્ચસ્વ કેવું હતું વધારે કે કેમ કે 100 વર્ષ પહેલાથી જે વેપાર કરતા હતા જૂના એટલે એમની પાસે પણ બધા પ્રદેશ હતા એટલે એનું વર્ચસ્વ એટલે કે એનો હાવ વધારે હતો એનાથી લોકો ડરતા એટલે એના વિરોધને કારણે ભારતમાં અંગ્રેજો વેપાર કરી શક્યા નહીં શું કારણ કે કે આ ફિરંગીઓનું વર્ચસ્વ કેવું હતું વધારે પરંતુ અંતે થયું કેવું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆત મુગલ બાદશાહ જેનું નામ હતું જહાંગીર મુગલ બાદશાહ પણ હતો જહાંગીર આ જહાંગીર તરફથી એને ભારતમાં વેપાર કરવાની શું મળી ગઈ છૂટ મળી ગઈ અંગ્રેજોને ભારતની અંદર વેપાર કરવાની છૂટ આપી દીધી કોણે મુગલ બાદશાહ જહાંગીર અને આ અંગ્રેજોએ સુરતની અંદર પોતાની કંપનીનું પ્રથમ કોઠી કોઠી એટલે શું કે વેપારી મથક કે જાતી એને વેપારી શું કરી વિશે વાત એટલે પ્રથમ વેપારી મથક સુરત ની અંદર સ્થાપિત ત્યારે ઈસવીસન 1608 માં જ્યારે સ્થાપિત ત્યારે 1613 ની અંદર જ્યારે પરવાનગી મળી ઈસવીસન 1613 માં એટલે પોતાની પ્રથમ કોઠી આપણા સુરત શહેર ની અંદર સ્થાપિત આ ઉપરાંત ભરૂચ અમદાવાદ જેવા વિસ્તારોની અંદર પણ પોતાના ધીમે ધીમે વેપારી મથકો સ્થાપ્યા પરંતુ થયું મિત્ર કેવું કે આ પ્રદેશમાં એ સમય કે મરાઠી જે કોપ છે મરાઠી ભાષા એ સત્તાનું પ્રભુત્વ કેવું વધારે તો એ લોકોને એનાથી જોખમ લાગ્યું પરિણામે વધારે સમય આપણા પ્રદેશની અંદર વેપાર કર્યો ને એટલે ધીમે ધીમે એને શું કર્યું કે ધીમે ધીમે એને જોખમ લાગ્યું અહીંયા આપણે જોખમ છે અહીંયા લેવાય એવું નથી તો એને શું કર્યું ધીમે ધીમે દક્ષિણ અને પૂર્વ દિશાની અંદર પોતે આગળ વધતા ગયા ત્યાં કયા કયા પ્રદેશની અંદર આંધ્રપ્રદેશ ચેન્નાઈ જેવા પ્રદેશોની અંદર એને વેપાર કરવાની ધીમે ધીમે આગળ વધેલી શરૂઆત કરી અને આ મુંબઈની અંદર પહેલું એનું વડુમથક એટલે કે મુખ્ય મથક પોતાનું વર્ચસ્વ અને વેપાર વધારતા ગયા ધીમે 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 કરતા એનું પ્રભુત્વ વધતું ગયું હવે પછીનું જે ટોપિક છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું